પ્રસારિત થતા વિશેષ કાર્યક્રમમાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે વિવિધ પ્રકારના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, તેમજ તેમના ક્ષેત્રને લઈને ઘણી બાબતોની આપણે જાણકારી પણ મેળવતા હોઈએ છીએ. ત્યારે આજે મારી સાથે અબતકના સ્ટુડિયોમાં ડૉક્ટર યશવંતભાઈ ગોસ્વામી, કે જેઓ શિવમંદના ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર છે, સાથે સાથે મારી સાથે ભૂરામુંજા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી હિરલબા જાડેજા પણ પધારેલ છે. તો સૌથી પહેલાં તો આપ બંનેનું હું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ખાસ તો દર્શક મિત્રો, આજે આપણે મેઇન ફોકસ આપણે ત્યાં કૈલાસ માનસરોવર યાત્રા થાય છે તેને લઈને આપણે ઘણી બધી ચર્ચા કરવાના છીએ. તેમાંના ડૉક્ટર યશવંતભાઈ ગોસ્વામી, કે જેઓ ઘણા વર્ષથી આ યાત્રા સાથે સંકળાયેલા છે અને લોકોને લઈ જાય છે, તો સૌથી પહેલાં તો સર મારો પ્રશ્ન તમને એ છે કે આ યાત્રાની શરૂઆત તમે કઈ રીતે કરેલી, તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે મારે આ રીતે લોકોને ત્યાં લઈ જવા છે? યાત્રાના વિચાર અને બીજ તો જન્મથી જ હોય એમ કહી શકાય, કારણ કે મારા પિતાજી અને માતાજી બંને પરમ શિવ ઉપાસક, અને એમણે જ્યારે અમરનાથની યાત્રા કરી ત્યારે મારા મનમાં પણ આ યાત્રા કરવાનો એક વિચાર નાનપણથી જ હતો. અને પછી જ્યારે મને પપ્પાએ વાત કરી કે ભગવાન શિવ તો કૈલાસ ઉપર જ નિવાસ કરે છે, તો મેં એમને પૂછ્યું કે પપ્પા, મારે શિવજીને મળવું હોય તો? એમણે કીધું કે કૈલાસ જવું જોઈએ. બસ ત્યારથી જ આ ધૂન લાગી. વાહ, ખૂબ સરસ કહેવાય. ખાસ તો આપણે ત્યાં ઘણી બધી યાત્રાઓ થતી હોય છે અને યાત્રા દરમિયાન લોકોને ઘણી બધી મુશ્કેલી પણ પડતી હોય છે, બરાબર? તો આ બધી યાત્રાઓ છે ખરેખર અઘરી હોય છે કે શું હોય છે તમારા મત પ્રમાણે? આમ જોવા જઈએ તો યાત્રામાં જો યાતના ન હોય તો એને યાત્રા જ ન કહેવાય. એક સંતે ખૂબ સરસ વાત કરી છે કે યાતના સભર યાત્રાને જ સાચી યાત્રા કહેવાય. જો યાત્રામાં યાતના ન હોય તો એની અનુભૂતિઓ પણ નથી હોતી. એટલે કૈલાસ અને માનસરોવરની યાત્રાના સંદર્ભમાં અત્યાર સુધી લોકોના મનમાં એવું છે કે એ યાત્રા વિશ્વની સૌથી વધારે કઠિન યાત્રા છે, છેલ્લા રામ રામ કરીને નીકળવું જોઈએ, પાછા આવ્યા તો આવ્યા, આવી બધી ઘણી બધી વાતો છે. સાચી વાત છે, વર્ષો પહેલાં આ માન્યતા સાચી હતી, પણ હવે તમામ પ્રવાસના ધામો અને યાત્રાના સ્થળો પણ એટલા બધા સુખ સુવિધાઓથી ભરપૂર બન્યા છે, એટલી બધી ફેસિલિટીજ વધી ગઈ છે કે આજે યાત્રાઓ પણ ખૂબ જ સરળ અને સુગમ બની છે. અચ્છા દર્શક મિત્રો, ખાસ કરી અને મેડમ, તમે પણ ફર્સ્ટ ટાઈમ આ યાત્રામાં જોડાવાના છો, બરાબર? તમને કઈ રીતે થયું કે મારે આ યાત્રામાં જવું છે, પાછળના શું કારણો? આપણે હિન્દુ છીએ એટલે હિન્દુત્વની રીતે આપણને એવું થાય કે જો લોકો, દરેક સંપ્રદાયો છે, દરેક જાતિ છે, એ પોતાની યાત્રા, જેમ કે જૈન લોકો છે તો એ પોતાના તીર્થંકર પૂરા કરીને યાત્રા પૂરી કરે, સમેત શિખર જઈને પૂરી કરે. મુસ્લિમ લોકો હોય તો મક્કા મદીના જઈને યાત્રા પૂરી કરે. તો આપણે તો હિન્દુ છીએ તો આપણી યાત્રા પણ કૈલાસ માનસરોવર જ્યારે જઈએ ત્યારે જ હું એવું માનું છું કે આપણી યાત્રા પૂર્ણ થાય છે, બરાબર? ખાસ કરીને કયા પ્રકારની તૈયારીઓ છે તમારે તમારી સાઈડથી? બસ અમારી સાઈડથી તો મેં તો બહુ જ અચાનક ભાઈ શ્રી યશવંતભાઈની પરિચયમાં આવી અને મને એમ લાગ્યું કે ના, મારે જે યાત્રા કરવી છે એ હું યશવંતભાઈ સાથે જ કરી શકીશ. એમની જે યાત્રાની વાત અને વિચાર જે કંઈ હતા અને એમની જે પણ વસ્તુઓ છે એ બધી મને બહુ જ ગમી, એટલે મેં પછી યશવંતભાઈ સાથે જ્યારે યાત્રાએ જવાનો નિર્ણય કર્યો ત્યારે યશવંતભાઈએ આપેલ લિસ્ટ મુજબ મોટા ભાગે ગરમ કપડાં, કપૂરની ગોળીઓ, થોડું ડ્રાય ફ્રૂટ અને ખાસ કરીને શરદી કે ઠંડી ના લાગે એના માટેની તમામ વ્યવસ્થા જળવાઈ રહે એ રીતના ક્લોથ્સ અને એ રીતની બધી વ્યવસ્થાઓ કરી છે સાથે લઈ જવાની. ખૂબ સરસ. યશવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ખાસ તો કોઈ પણ વ્યક્તિ કોઈ યાત્રામાં જતા હોય તો એ દરમિયાન એ લોકોએ કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? ખાસ કરીને યાત્રા કે પ્રવાસ એવી વસ્તુ છે કે યાત્રાની અંદર જ્યારે વ્યક્તિ જતો હોય છે ત્યારે એમની માનસિકતા એક અલગ હોય, એક ધાર્મિક ભાવ સાથે યાત્રા થતી હોય છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત તો એ છે કે તમે જે તે સ્થળની યાત્રા કરો છો એ યાત્રાની સંપૂર્ણપણે માહિતી આપણી પાસે હોવી જોઈએ. મારું એવું દ્રઢપણે માનવું છે કે યાત્રામાં જતાં પહેલાં જે તે સ્થળની તમામે પ્રકારની જો માહિતી આપણે મેળવી લઈએ તો એ યાત્રા આપણા માટે જિંદગીભરનું સંભાળનું બની રહેતી હોય છે. અને એટલે જ જ્યારે કૈલાસ અને માનસરોવરની યાત્રા, એમને હું એમ કહું છું કે એ કૈલાસ યાત્રા છે ને એક મોટું મહાપ્રસ્થાન છે અને હેડ ઓફિસની યાત્રા છે, એટલે આ યાત્રા માટે તો ઘણી બધી તૈયારી યાત્રિકોએ કરવી જોઈએ. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે જ્યારે કૈલાસ અને માનસરોવરની યાત્રાએ જાઓ છો ત્યારે બીજું બધું ઘણું બધું હોય, પણ જો તમારામાં દ્રઢ આત્મવિશ્વાસ અને સંપૂર્ણ શ્રદ્ધાભાવ ન હોય તો આ યાત્રા ન કરી શકાય. એટલે યાત્રાની પહેલી શરત છે
તમારો દ્રઢ શ્રદ્ધા અને તમારો આત્મવિશ્વાસ, સાથે સાથે તમારું તન એટલે કે શરીર તંદુરસ્ત હોવું જોઈએ, મન પણ દ્રઢ હોવું જોઈએ અને ધન તો હોવું જ જોઈએ. એટલે તન, મન અને ધન આ ત્રણેયનો સંયોગ થાય ત્યારે જ કૈલાસ માનસરોવરની યાત્રા આપણે કરી શકીએ. અચ્છા, તમે તો ખાસ આપેલા કેટલા કેટલી વાર તમે ત્યાં ગયેલા છો અને કૈલાસ માનસરોવર કેવું છે? દરેક હિન્દુના મનમાં પ્રશ્ન હોય છે જે નથી ગયા એમને, કે ભાઈ કૈલાસ માનસરોવર એવું શું છે કે લોકો ગાંડા થઈને એની પાછળ જાય છે? અને દરેક હિન્દુસ્તાનીનું એ સ્વપ્ન હોય કે જીવનમાં જીવતે જીવ એક વખત કૈલાસ માનસરોવરની યાત્રા થાય તો 7 જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. એટલે મારા માટે તો હું એવું માનું કે આ પૃથ્વી લોક ઉપર સૌથી વધારે જો શિવજીની કૃપા હોય તો એ મારા ઉપર છે. કારણ એટલું જ કે મેં માત્ર એક વખત આ સ્વપ્ન સેવેલું, બધા હિન્દુસ્તાનીની જેમ કે એક વખત મારે આપના દર્શને આવવું છે. અને આજથી 20 વર્ષ પહેલાં મેં 350 કિલોમીટર ચાલી અને આ સરકારી યાત્રા કરી છે અને એ સરકારી યાત્રામાં મહાદેવનો સાક્ષાત્કાર પણ કર્યો છે, મહાદેવ સાથે વાત પણ કરી છે. પછી જ્યારે બીજી વખત મને ઈચ્છા થઈ અને હું યાત્રામાં જોડાયો, પછી મને એવું લાગ્યું કે મારી સાથે અનેક યાત્રિકો જોડાય છે, એમનો વિશ્વાસ મારા પ્રત્યેનો વધતો જાય છે. એટલે આજે એક વખત નહીં, બે વખત નહીં, 10 વખત નહીં, 15 વખત નહીં, પણ 25 વખત જે મને યાત્રામાં જવાની તક મળી છે, કે એના માટે મારા મહાદેવજીના સંપૂર્ણ આશીર્વાદ અને યાત્રિકોનો, સમગ્ર દેશના યાત્રિકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કારણે જ આજે હું આ 25મી વખત સતત કૈલાસ અને માનસરોવરની યાત્રા લોકોને કરાવી રહ્યો છું. અચ્છા, ખાસ કરીને તમે વાત કરી કે તન, મન અને ધન એ સાથે હોવા જોઈએ, તો ખાસ તો ધનની વાત કરીએ તો કેટલો ખર્ચો થાય આપણે ત્યાં? આમ તો સરકારી યાત્રામાં જઈએ અને પ્રાઇવેટ યાત્રા બંને રીતે અલગ અલગ યાત્રા થઈ શકે છે. ગવર્મેન્ટ રૂટમાં જે તમે જાઓ છો એમાં ધારચુલાથી અને નાથુલા બોર્ડરથી બે રીતે યાત્રા થાય છે, અને પ્રાઇવેટ રીતે જે યાત્રા થાય છે એ નેપાળથી થાય છે, અને નેપાળ બોર્ડરથી 3 અલગ અલગ રીતે કૈલાસ અને માનસરોવર જઈ શકાય છે. સામાન્ય રીતે જોઈએ તો ચાઇના ગવર્મેન્ટ દ્વારા પર પર્સન એક યાત્રિક દીઠ તમારે $1,250 જેવો ચાર્જ, પરમિટનો ચાર્જ ચૂકવવો પડે છે અને સાથે ₹7,000 જેવી એમને વિઝા ફી ચૂકવવી પડે. એટલે એક યાત્રિકે મિનિમમ લગભગ 90,000 થી 95,000 રૂપિયા જેવો ચાર્જ તો માત્ર ચાઇના ગવર્મેન્ટને ચૂકવવો પડે. એ ઉપરાંત ફ્લાઇટની ટિકિટ, હોટેલ, શેરપા, ભોજન આ બધું ગણીએ તો રાઉન્ડ અબાઉટ તમે બાય રોડ યાત્રા કરો તો લગભગ 1,75,000 જેવો ખર્ચ થાય, અને બાય હેલિકોપ્ટર જાઓ તો 2 થી 2.5 લાખ જેવો ખર્ચ થતો હોય છે. અચ્છા, ખાસ તો તમે કીધું 25 વાર તમે ગયેલા છો યાત્રામાં, તો તમારા અનુભવો કેવા છે ત્યાંના? મારા તો અનુભવની તો શું વાત કરવી, કારણ કે મારા જે અનુભવો છે એટલી બધી યાદો છે કે એમનું મેં કૈલાસ માનસરોવર યાત્રા ઉપર મેં 1,000 પેજનું પુસ્તક લખેલું છે. અને એમાં મેં મારી જે યાદો છે, મારી જે અનુભૂતિઓ છે એ બધી જ અનુભૂતિઓને મહાદેવની કૃપાથી વહેતી મૂકી છે. પણ જ્યારે હું પોતે મારી એક વ્યક્તિગત યાત્રાની વાત કરું તો સરકારી યાત્રા મેં જ્યારે કરેલી ત્યારે એ મારી વ્યક્તિગત યાત્રા હતી, અને પછી જ્યારે યાત્રિકોને સાથે લઈને જાઉં છું ત્યારે મારું એક જ લક્ષ્ય હોય કે યાત્રિક છે એ જ મારો મહાદેવ છે, એટલે યાત્રિકની સેવા કરવી એ જ મારા મહાદેવની સેવા છે, આવું હું માનું છું. એટલે એની અનુભૂતિઓ કરતાં મને સૌથી વધારે ખુશી ત્યારે થાય કે જ્યારે યાત્રિકને એવું થાય કે નહીં, અમે યશવંતભાઈની સાથે યાત્રા કરી છે, એમાં અમને સંપૂર્ણપણે સેટિસ્ફેક્શન મળ્યું છે. તો એ જ મારી સૌથી મહત્ત્વની વાત એટલા માટે હોય છે કે શ્વાસ અને વિશ્વાસ એ બહુ મહત્ત્વની બાબત છે. એટલે જ હું યાત્રિકોને કહું છું કે તમે યાત્રાની અંદર તમારો શ્વાસ જાળવવાની જવાબદારી મારી છે, વિશ્વાસ જાળવવાની તમારી જવાબદારી. બેન, હું તમને પૂછવા માંગીશ કે ખાસ તો તમે આ યાત્રામાં તો જાવ જ છો, એ સિવાય તમે આ પહેલાં પણ કોઈ પણ યાત્રામાં તમે ગયેલા હોય અથવા તો પ્રવાસ તમે ખેડ્યો હોય તો એ તમારા કોઈ અનુભવ અમારા દર્શક મિત્રો સાથે? જી હા, આમ તો મેં અનેક યાત્રાઓ કરી છે, પણ એમાંની મેઇન અમરનાથની યાત્રા. અમરનાથની યાત્રામાં જ્યારે હું ગઈ ત્યારે મને થોડું ઘણી, કારણ કે ત્યાં જે હવા પાતળી થાય એના કારણે થોડીક શ્વાસોશ્વાસની તકલીફ થાય, પછીથી તો મને થોડો ડર લાગી ગયો હતો. મને એમ થયું હતું કે હવે મારે કૈલાસ માનસરોવરની યાત્રા હું કઈ રીતે કરીશ,
પણ યશવંતભાઈ સાથે જ્યારે વાત કરી ત્યારે શ્રદ્ધાની વાત આવી, વિશ્વાસની વાત આવી, ત્યારે મને ફરીથી મન થયું કે નહીં, આ જે શ્રદ્ધા અને વિશ્વાસ જો આપણામાં દ્રઢપણે હોય તો જેમ અમરનાથની યાત્રા કઠિન યાત્રા પણ આપણે સરળ કરી શકાતા તો આ યાત્રા પણ સરળ કરી શકશું. એટલે એવી અનેક યાત્રાઓ અમરનાથ ગઈ છું, બહાર વિદેશમાં પણ અમે અનેક યાત્રાઓ કરી છે. વાહ, ખૂબ સરસ બેન. ખાસ કરી અને તમે ભૂરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર છો, બરાબર? તો એક ટ્રસ્ટ વિશે પણ હું તમને પૂછવા માંગીશ કે તમારે ત્યાં ટ્રસ્ટ અંતર્ગત કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે? અમે છેલ્લા 22 વર્ષથી આમ તો સેવાઓ કરીએ છીએ. મારા હસબન્ડ ભૂરા મુંજા છેલ્લા 3 પહેલાં એમનો દેહાંત થયો, ત્યારથી મેં ભૂરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટને સ્વર્ગસ્થ લાગ્યું. બાકી ચેરિટેબલ ટ્રસ્ટ તો હતું જ. અમે અનેક પ્રકારની, આમ તો ટોટલ અમે 40 જેટલી સેવાઓ કરીએ છીએ, પણ મારા બંગલા ઉપરથી અને ખાસ કરીને બહેનો કે જે વિધવા ત્યક્તા બહેનો હોય એવી બહેનોને રાખીએ છીએ, વૃદ્ધ વડીલોને રાખીએ છીએ, અનાથ બાળકોને રાખીએ છીએ, દીકરીઓને કન્યાદાન આપીએ છીએ, જે એવા હોશિયાર વિદ્યાર્થીઓ એને ભણાવીએ છીએ. મારા બંગલા ખાતે જ માવતર હોસ્પિટલની સ્થાપના કરેલ છે, જેમાં ડૉક્ટર, દવા અને લેબોરેટરી ત્રણેય ફ્રી છે. પરમહંસોની સ્પેશિયલી સેવા પોરબંદર વિસ્તારની અંદરમાં મામા પાગલ આશ્રમ છે ગોરસર ખાતે, ત્યાં અમારા દર માસે 10,000 રૂપિયાનું અનુદાન જાય છે. એ રીતે પરમહંસોની સેવા કરીએ છીએ. દિવ્યાંગો માટે 3-વ્હીલર સાયકલ, વોકર વગેરેની સેવા આપીએ છીએ. વૃદ્ધ વડીલો કે જેઓને 32 જરૂરિયાત હોય તેઓને 32 આપીએ છીએ. કાને ઓછું સાંભળતા લોકોને ઇયર હેડ્સ આપીએ છીએ. આંખના મોતિયાના ઓપરેશન કરીએ છીએ. 7-8 ઉપર, જન્માષ્ટમી ઉપર દરેક લોકોના ઘરમાં મીઠાઈ અને ફરસાણ બને એની વ્યવસ્થા માટે અમે 2-3 હજાર લોકોને રાશન કીટ આપીએ છીએ. નવરાત્રિ એટલે અમારો બહુ જ મોટો ઉત્સવ કે જેમાં અમારો જે પછાત વિસ્તારની દીકરીઓ છે તેઓને નવરાત્રિમાં 10-10 દિવસ રમાડીએ છીએ અને દરેક દીકરીઓને અમારી તરફથી કરિયાવરમાં ઉપયોગી થાય એવી વસ્તુઓ આપી અને દીકરીઓને કરિયાવર રૂપી ભેટ આપીએ છીએ. અને શરદ પૂનમનો ઉત્સવ એટલે તો બહુ જ મોટો ઉત્સવ, કારણ કે અમારી મહેર પરંપરાગત નામે રાસોત્સવ કરીએ છીએ. તદુપરાંત ગણેશ ઉત્સવ કરીએ છીએ, હોલિકા દહન કાર્યક્રમ કરીએ છીએ, વિદ્યાર્થીઓને પુસ્તકો આપીએ છીએ, બાળકોને દર રવિવારે ભોજન આપીએ છીએ. તદુપરાંત ભૂરા મુંજાનો રોટલો અને ઓટલો તમામ લોકો માટે છે. જે કોઈ વ્યક્તિ નિરાધાર હોય, નિસહાય હોય એવા કોઈ પણ વ્યક્તિ અમારા બંગલે આવે તો અમે તેઓની સેવા કરીએ છીએ. અને અમે એમ જ માનીએ છીએ કે આ જે રોટલો ને ઓટલો છે સદાય અવિરતપણે અમારો ચાલુ રહે એવી અનેકવિધ સેવાઓ. બાળકોને ટૂર કરાવીએ છીએ, વોટર પાર્ક લઈ જઈએ છીએ, વૃદ્ધ વડીલોની યાત્રાઓ કરાવીએ છીએ, અનેક પ્રકારની ટોટલ 40 સેવાઓ જે થાય છે અમારી. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે ઉર્સ જ્યારે હોય ત્યારે ગેબીપીર ઉર્સ છે, એમાં અમે સાત્વિક ભોજન આપીએ છીએ. આવી અનેકવિધ સેવાઓ કરીએ છીએ. સર, તમે પણ, તમારી પણ એક પોતાની સંસ્થા છે, તે અંતર્ગત તમે કયા પ્રકારની પ્રવૃત્તિ? હા, એટલે શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ પણ મારું આજે 20 વર્ષ જૂનું છે. એ ટ્રસ્ટ દ્વારા અમે સામાજિક, ધાર્મિક, સેવાકીય, મેડિકલી અને વિદ્યાર્થીઓ જે ખાસ કરીને નબળા હોય એવા વિદ્યાર્થીઓને ફીમાં આર્થિક રીતે સહાય કરવી, એ ઉપરાંત જે લોકો ગરીબ લોકો છે એમને યાત્રા અને પ્રવાસ કરાવવા, મેડિકલી જે પ્રમાણે સહાયતા હોય એ સહાયતા આપવી, આવી બધી પ્રવૃત્તિઓ. અને એ ઉપરાંત જે વૃદ્ધ લોકો છે, નિરાધાર છે, એ લોકોને કીટ વિતરણનો કાર્યક્રમ, ઉનાળો હોય તો ચપ્પલ વિતરણનો કાર્યક્રમ, શિયાળો હોય તો ધાબળા વિતરણનો કાર્યક્રમ, આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આપણે ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ. અચ્છા સાહેબ, ખાસ તો કૈલાસ માનસરોવર યાત્રાની આપણે વાત કરતા હતા, એ મુજબ કઈ ઉંમરના લોકો વધારે એમાં જોડાતા હોય છે અને કેટલા લોકો જતા હોય છે દર વર્ષે? હા, આમ જોઈએ તો કૈલાસ માનસરોવર યાત્રા માટેની શરત છે કે 10 વર્ષથી માનીને 70 વર્ષ સુધીના યાત્રિકો યાત્રામાં જોડાઈ શકે છે. 70 વર્ષની ઉપરના યાત્રિકોને કૈલાસ યાત્રામાં જવાની અનુમતિ આપવામાં આવતી નથી. પણ જો સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત સરકારનું જે આયોજન થાય છે, ધારચુલાથી જે આયોજન થાય છે એમાં 65 યાત્રિકોના ટોટલ 17 બેચ જાય છે અને નાથુલા બોર્ડરથી જે યાત્રા ગવર્મેન્ટ દ્વારા થાય છે એમાં પણ 70 યાત્રિકોના એવા 5 બેચમાં આ વખતે આયોજન કરવામાં આવેલું છે. એટલે ભારત સરકાર દ્વારા જે યાત્રા થાય છે એમાં લગભગ 1500-2000 યાત્રિકો દર વર્ષે યાત્રામાં જતા હોય છે. અને પ્રાઇવેટ રીતે એટલે કે વાયા નેપાળ થઈને જે યાત્રા થાય છે એમાં દર વર્ષે લગભગ 15,000-20,000 જેટલા લોકો આ યાત્રામાં જોડાતા હોય છે. અને યાત્રાનો જે સમયગાળો છે એ મેથી સપ્ટેમ્બર મહિનાનો છે.
વાહ, ખાસ તો સાહેબ છેલ્લે અમારા જેટલા પણ દર્શકો છે એને તમે આ યાત્રા વિશે શું અપીલ કરવા માંગશો? યાત્રા વિશે હું એટલી જ અપીલ કરીશ કે મને ઘણી વખત આ 25 વર્ષના અનુભવથી એવું લાગ્યું છે કે ઘણા બધા લોકો કે જેમને આ યાત્રા વિશે ખબર જ નથી, તો એક વર્ગ એવો પણ છે કે જે લોકો કૈલાસ જવા ઈચ્છતા નથી અને બીજા લોકોને જવા માટે અગર તૈયાર થયા હોય તો એમને એ લોકો ડરાવવાનું કામ કરતા હોય છે. સાચું કહું તો આ યાત્રા ખૂબ જ સરળ છે, યાત્રામાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી, માત્ર જરૂરત છે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની. આ યાત્રામાં અમરનાથ અને આપણી ચારધામની જે યાત્રા છે એમના કરતાં કૈલાસ અને માનસરોવરની યાત્રા ખૂબ જ સરળ છે. બીપી હોય, ડાયાબિટીસ હોય, બાયપાસ સર્જરી કરાવી હોય તો પણ આ યાત્રા થઈ શકે. સૌથી વધારે ડર યાત્રિકોને ઠંડીનો લાગતો હોય, પણ આપણે દરેક યાત્રિકોને 5,000 રૂપિયાની કિંમતનું એક સારામાં સારું ડાઉન જેકેટ આપીએ છીએ. એ ડાઉન જેકેટ પહેરી લે એટલે ઠંડી ગાયબ થઈ જાય. અને આમે જોવા જાઓ તો દિવસ દરમિયાન +12 થી 15 ડિગ્રી અને રાત્રિના સમયે માત્ર કૈલાસ માનસરોવર વિસ્તારમાં -1 થી 2 ડિગ્રી ઠંડી થાય, પણ ત્યારે ઓલરેડી આપણે હોટેલ કે ગેસ્ટ હાઉસમાં હોઈએ એટલે ઠંડીનો પણ અનુભવ એટલો બધો થતો નથી. હા, એટલું જરૂરી છે કે જ્યારે માનસરોવર કિનારે હોઈએ ત્યારે દરેક યાત્રિકોને એક ખૂબ જ ઉત્કંઠા હોય છે કે આજે પણ બ્રહ્મ મુહૂર્તમાં માનસરોવરની અંદર દેવતાઓ જ્યારે સ્નાન કરવા આવે છે આ દ્રશ્યને નિહાળવા માટે દરેક યાત્રિકોએ પોતાનું બિસ્તર છોડીને માનસરોવરના કિનારે 3 થી 4 કલાક બેસવું પડે તો આ એક અદ્ભુત અને અલૌકિક નજારાના દર્શન પણ જો ભાગ્યમાં હોય તો યાત્રિકોને થઈ શકે. અચ્છા બેન, ખાસ તો તમે પણ આ યાત્રામાં જોડાવાના છો, તો એ નિમિત્તે તમે અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગશો? હું તો એટલું જ કહીશ કે યશવંતભાઈએ જ્યારે તમામ યાત્રિકો, હું જ્યારે યશવંતભાઈ સાથે જોડાઈ પછી તમામ યાત્રિકો માટે એક સમારંભ ગોઠવેલો હતો જેમાં ગયા વર્ષે જે યાત્રાળુઓ ગયા હોય તેઓના અનુભવો વર્ણવ્યા અને અમને સૌને માહિતીથી ભરપૂર અને ભોજન સાથે માહિતીથી રસપર કર્યા. એટલે એ જાણ્યા પછી હવે મને ખૂબ જ ઉત્સાહ છે કે હું ક્યારે મહાદેવના ચરણોમાં જાઉં. આમ તો આમ ગણીએ તો ભાઈએ વાત કરી એટલે એવું, હવે તો મહાદેવ તો બહુ જ ભોલા છે અને માતા પાર્વતીની તો ઘણી બધી પરીક્ષા પછી માતા પાર્વતીને સ્થાન આપ્યું હતું, પણ હવે તો ભગવાન આપણા માટે ખૂબ સરળ છે અને યશવંતભાઈના માધ્યમથી આપણે પૂર્ણ શ્રદ્ધાથી જઈએ છીએ ત્યારે મને આ યાત્રાનો અતિ ઉત્સાહ છે અને મને એમ થાય છે કે કેમ જલ્દી દિવસ આવે અને કેમ હું આ યાત્રા પૂર્ણ કરું અને કેમ મહાદેવના ચરણોમાં ક્યારે જલ્દી પહોંચું કે વાહ કે દેવો કે દેવ મહાદેવ દેવના ચરણોમાં વંદન કરું અને ક્યારે આ યાત્રા પૂર્ણ કરું. બસ આ જ ઉત્સાહ અત્યારે ફૂલ પૂર જોશમાં છે અને બસ યાત્રા સફળ થશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમ અંતર્ગત આપણે કૈલાસ માનસરોવર યાત્રાને લઈને ઘણી બધી ચર્ચા કરી. આવતી વખતે ફરી પાછી કોઈ નવા વિશેષ મુદ્દા સાથે હું તમને મળીશ. ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબ તક ચેનલ. નમસ્કાર. Thank you.